પરમેશ્વરે ઈશુએ મરેલામાંથી જીવતો કર્યો. જે સૈનિકો અહીં ઈશુ વધસ્તંભ પર ચઢ્યો ત્યારે અવિશ્વાસી યહૂદી યાજકો અહીં પિલાતા આખા ઓ જૂઠા ઈશુએ આખેલા હતા કા તો તીન દી પાઠી મરણમાંથી ઉઠી કોયા આણી કબર પાસે જઈને ચોકી કરવી જોઈએ. તાણેથી નિશ્ચિત હુએ કા તાણા શિષ્ય તાણા સબ ચોરી ના જાય ને આખે કા મરણ પાથી ઉઠનેલો આય. પિલાતે આખા કબરની રક્ષા કરો હારું કુલાક સૈનિકો હા લે જવા. છેલ્લે ત્યાં કબરના મુંહ પાયા થવેલા દગડ પર છાપ લગાવી દઈને ત્યાં સૈનિકો બહાડી દેતા જેથી કોઈ પણ તાણી લાશ ચોરી ના જાય. ઈશુઆ દફનનો આવ્યો પાઠીનો દીહ વિશ્રમવાર હતો ને સાબાદ તીહે યહૂદીઓ કબર પાસે જામની મનાઈ હતી. સાબાદ પાઠીના દીહે વહેલી હવાના સમયે કુલ્યાક ડુહાડ્યા તાણી કબર પાસે તાણી લાશ પર વઘારેલો મસાલો લગાવું ગયા. અચાનક ત્યાં એક મોટો ભૂકંપ ઉનો એક પ્રકાશવાન દૂત સ્વર્ગથી પ્રગટ ઉનો. તેણે કબરના મુંહ પર થવેલા દગાડા હટાવી દીધો ને તાણે પર બહી ગુઓ. જે સૈનિકો કબરની રખેવાળી કરે થતા ત્યાંય ભયભીત ઉના ને જમીન પર પડી ગયા. જે ડુહાડિયા કબર પાસે પહોંચ્યા સ્વર્ગદૂતે ત્યાં આખા બીવા નખે ઈસુ આ નાઈ મેલે જહાં તેણે આખેલા હતા તહા મરણમાંથી ઉઠનેલો આય. આવા ને કબરમાં હેરા ડુહાડિયા અહીં કબરમાં જ્યાં ઈસુના દેહ થવેલા હતા તાં હેરા તાં તાણો દેહ નાય હતો. સ્વર્ગદૂતે ડુહાડિયા આખા જાવા ને શિષ્યો આખા ઈસુ મરણમાંથી જીવનેલો આય ને તો ત્યાં પહેલા ગાલિલમાં જી. ડોહાડિયા ભયને મોટા આનંદથી ભરાઈ ગયા. ત્યાં શિષ્યો શુભ સમાચાર ઓફું ધામધી ગયા. જે ડોહાડિયા શુભ સમાચાર ઓફું રસ્તે જાય થત્યા ત્યારે ઈસુ પ્રગટ ઉનો ને ત્યાં તાણી આરાધના ઈસુએ આખા દીવા નખે માણા શિષ્યો આખા કા ત્યાં ગાલિલમાં જાય ત્યાં માતા હેરી.